આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર પાટણના રાધનપુરથી મળી રહ્યા છે. રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે પાટણ લોકસભાના 3 ઉમેદવાર ભરતસિંહ ડાભીનું સોમનાથ મંદિર ખાતે ભવ્યાતિત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે, સાથે સન્માન કાર્યક્રમ પણ યોજાયો છે. સાથે સાથે તેઓ વિજયી બને તે માટે અપીલ પણ કરવામાં આવી છે. ભરતસિંહ ડાભીને જીતાડવા માટે રબારી સમાજનું સંમેલન યોજાયું, જેમાં અન્ય સમાજના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંમેલનનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે. લોકસભા 3 જ ઉમેદવાર ભરતસિંહ ડાભી, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકી, પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી પ્રમુખ દશરથજી ઠાકોર તેમજ માલધારી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્રીજી વાર આપણી સરકાર બનવાની છે, ત્યારે એમણે બહુ ચુનંદા ઉમેદવારોને રણ મેદાનમાં ઉતાર્યા છે. એવા જ આપણા પાટણ લોકસભા રબારીઓને રાધનપુરમાં ભાજપમાં જોડવાનો કાર્યક્રમ છે, તમે જાજો. મેં કીધું રબારીઓને ભાજપમાં જોડવાના નથી, રબારીઓ ભાજપમાં છે, કોઈ નતો ત્યારે રાધનપુરમાં રબારી ભાજપમાં હતા, એટલે આ કાર્યક્રમ બંધ રાખવાનો, જોડવાનો નથી આમને. અમારા જોધાભાઈ મને ખબર છે કે શંકરભાઈ ચૌધરી જ્યારે ચૂંટણી લડ્યા અહીં ગણે ત્યારે તો ભાજપ માટે કટોકટી જેવું હતું ને, ત્યારે મસાબા ને અમારા બધા એમ ના તો ના કહેવાય, પણ રાધનપુરમાં વાત થાય અને પંદવાડ સંભળાય, ઓલા બાળ ગોપાળ બોલ્યા, મારી માતા બહેનો હાથ ઊંચા કરીને બોલ્યા, આમાં થોડી કચાકી એક વાર પાડી દો. બાર અહીંયા આપણા ઉમેદવાર ની ઓળખાણ બધે આપી, મારે ઓળખાણ આપવાની ના હોય, શંકરજી ઓખાજી ઠાકોર બોમ્બે વિધાનસભામાંથી એ ધારાસભ્ય થયા હતા. આજ સુધી સતત એ પ્રવાસ ચાલુ છે. આજે પણ એ સાહેબ અહીંયા જંગી બહુમતીથી જીતાવાના છે, એટલે મોદી સાહેબે ટિકિટ આપી છે. ખૂબ જ સરળ ભાષામાં સારી વાત કરી, એ આપણા સમાજને નમન કરું છું, નમન કરું છું. કેમ કે આ તો મોદી સાહેબ માટે ભલામણા, આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાતમાં 12 વર્ષ રહ્યા એ તમે નમે આપણે બધા અહીંયાને જાણા જોયા છે, અને આખા ભારતમાં ને વિશ્વમાં ડંકો લગાડે એ મોદી સાહેબનો ચૂંટણી પર્વ ચાલે જો, આખા ભારતમાં 543 સીટો ઉપર એ ચૂંટણી